નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે ગયા તાસમાં યુનિટ 4 સુધી જોઈ ગયા. આજે આપણે જોવાનું છે યુનિટ 5, એનિમલ્સ એન્ડ બર્ડ્સ, એટલે કે પ્રાણીઓ અને પંખીઓ. એનિમલ્સ એટલે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે પંખીઓ. એટલે આપણે જોવાનું છે પ્રાણીઓ અને પંખીઓ, એનિમલ્સ એન્ડ બર્ડ્સ. હવે જુઓ, ચિત્રો તમને આપેલા છે. જો હું તમને ચિત્રો બતાવું, પહેલાં આપણે જોઈએ એનિમલ્સ. એનિમલ્સ એટલે પ્રાણીઓ. જુઓ, COW, કાવ. કાવ એટલે ગાય. જો સરસ મજાનું શેનું ચિત્ર આપેલું છે, ગાયનું ચિત્ર આપણને આપેલું છે. ગાયને અંગ્રેજીમાં આપણે સ્પેલિંગમાં બોલવું હોય તો બોલાય COW, એનો ઉચ્ચાર થાય છે કાવ. કાવ એટલે ગાય. એ જ રીતે જુઓ બાળકો, આ બીજું ચિત્ર શેનું ચિત્ર છે? કૂતરાનું ચિત્ર છે. કૂતરાને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો કેવો ઉચ્ચાર કરીએ છીએ? ડોગ. શું કહેવાય? ડોગ. તો એનું સ્પેલિંગ બને છે DOG, ડોગ. ડોગ એટલે કૂતરું. હવે જુઓ ત્રીજું ચિત્ર. જુઓ આ શેનું ચિત્ર છે બાળકો? આ ભૂંડનું ચિત્ર છે. તો PIG, પીગ. પીગ એટલે ભૂંડ. હવે ચોથું ચિત્ર જુઓ. આ શેનું ચિત્ર છે? બિલાડીનું ચિત્ર છે. CAT, કેટ. કેટ એટલે બિલાડી. આપણને આ ડોગ, કેટ, કાવ એ બધા ચિત્રો તો ખબર જ છે, અને એ બધા જે પ્રાણીઓ છે એની આપણે ખબર છે, અને એના ચિત્રો પણ આપણે ઓળખીએ છીએ. હવે જુઓ આ ચિત્ર શેનું છે? શિયાળનું ચિત્ર છે. FOX, ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. પછી છે સિંહ. શેનું ચિત્ર છે? આ સિંહનું. LION, લાયન. લાયન એટલે સિંહ. હવે જુઓ આ હરણનું ચિત્ર છે. DER, ડિયર. ડિયર એટલે હરણ. પછી છે રીંછ. આ શેનું ચિત્ર છે બાળકો? રીંછનું. BEAR, બિયર. બિયર એટલે રીંછ. આપણે પ્રાણીઓના ચિત્રો જોયા. હવે જુઓ બર્ડ્સ. બર્ડ્સ એટલે કે પક્ષીઓ. પક્ષીઓના ચિત્રો આપણે જોવાના છે. તો જુઓ પહેલું ચિત્ર શેનું છે? કાગડાનું છે. CROW, ક્રો. ક્રો એટલે કે કાગડો. પછી બીજું ચિત્ર છે મરઘી. શેનું ચિત્ર છે? મરઘીનું. HEN, હેન. હેન એટલે મરઘી. ત્રીજું ચિત્ર શેનું છે? બતકનું. DUCK, ડક. ડક એટલે બતક. અને ચોથું ચિત્ર જુઓ શેનું છે? સમડીનું. તો KITE, કાઇટ. કાઇટ એટલે સમડી. તો આપણે પ્રાણીઓ અને પક્ષીઓ જોયા ને બાળકો. હવે આ પક્ષીઓના ગુજરાતી નામનો અંગ્રેજીમાં ઉચ્ચાર જોઈએ, બરાબર. પછી અંગ્રેજીનો ગુજરાતી ઉચ્ચાર જોઈએ. ઉચ્ચારની સામે એને ગુજરાતીમાં શું કહેવાય એ બધું હવે આપણે જોઈએ. તો આ ચિત્રો તમે જોઈ લીધા બાળકો. ચિત્રો ઉપરથી આપણને સરસ રીતે આવડી જાય. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રાણીઓના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. હવે અંગ્રેજી ઉચ્ચાર હોય એની સામે શું કરવાનું છે? આપણેનો ગુજરાતી અર્થ લખવાનો છે. તો જુઓ બફેલો. તો બફેલો એટલે ભેંસ. ડિયર. ડિયર એટલે હરણ. રેબિટ. રેબિટ એટલે સસલું. લાયન. લાયન એટલે સિંહ. પછી છે ટાઈગર. ટાઈગર એટલે વાઘ. પછી આગળ જુઓ એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. પછી છે કેમલ. કેમલ એટલે ઊંટ. હોર્સ. હોર્સ એટલે ઘોડો. અને ડોંકી. ડોંકી એટલે ગધેડો. આ અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ છે. પ્રાણીઓના નામના જે અંગ્રેજી ઉચ્ચાર આવે એની સામે ગુજરાતી અર્થ આપણે લખ્યા છે, બરાબર ને બાળકો. હવે આપણે આગળનું સ્વાધ્યાય જોઈએ. હવે જુઓ પક્ષીઓના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો. પક્ષીઓના નામના જે અંગ્રેજી ઉચ્ચાર છે એની સામે આપણે શું કરવાનું છે? તો ગુજરાતી અર્થ લખવાના છે.
પહેલું છે પેરોટ. પેરોટ એટલે પોપટ. પહેલાં આપણે પ્રાણીઓ જોયા, હવે આપણે શું જોઈએ છીએ? પક્ષીઓ જોઈએ છીએ. પીકોક, પીકોક એટલે મોર. હેન, હેન એટલે મરઘી. ક્રો, ક્રો એટલે કાગડો. પીજન, પીજન એટલે કબૂતર. અને ડક, ડક એટલે બતક. પહેલાં આપણે પ્રાણીઓના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ જોયા, હવે આપણે પક્ષીઓના નામના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ જોયા. અને હવે આપણે જોઈએ કે નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે ચોરસમાં સાચું કરવાનું છે. આપણે શું કરવાનું છે? નીચેના અંગ્રેજી શબ્દોના યોગ્ય ગુજરાતી અર્થની સામે આપણે શું કરવાનું છે? જે ચોરસ આપેલા છે ત્રણ, તો એમાં જે સાચું હોય તે આપણે સાચાની નિશાની કરવાની છે. ત્રણ ઓપ્શન આપણને આપેલા છે. જુઓ હવે, સી ઓ ડબલ્યુ, ગાય, ભેંસ અને બકરી, બરાબર. ગુજરાતી ત્રણ અર્થ આપણને આપેલા છે. તો સી ઓ ડબલ્યુ એટલે કાઉ. કાઉ એટલે શું થાય? ગાય. જો મેં રાઈટ કરેલું છે, સાચું કરેલું છે. ડી ડબલ ઈ આર, તો ત્રણ ઓપ્શન છે. વાઘ, સિંહ, હરણ. તો શું થાય બાળકો? ડિયર, ડિયર એટલે હરણ થાય. જો આપણે નામની સામે શું કર્યું છે? નામની આગળ સાચું કર્યું છે. એફ ઓ એક્સ, બિલાડી, કૂતરો અને શિયાળ. ત્રણ ઓપ્શન, ગુજરાતી ઓપ્શન ત્રણ આપણને આપેલા છે ગુજરાતી અર્થ. તો એફ ઓ એક્સ, ફોક્સ. ફોક્સ એટલે શું થાય? શિયાળ થાય. શું થાય? શિયાળ. ડી યુ સી કે, બગલો, બતક અને રાજહંસ. ત્રણ ઓપ્શન આપેલા છે. ડક, ડી યુ સી કે એટલે ડક. ડક એટલે શું થાય? બતક થાય. એ જ રીતે જુઓ, કે આઈ ટી ઈ, તો ગીધ, સમડી કે કાગડો. આ કે આઈ ટી એટલે કાઇટ. શું થાય? કાઇટ એટલે સમડી. એ જ રીતે જુઓ છેલ્લું, એલ આઈ ઓ એન, તો વાઘ, વરુ, સિંહ. તો લાયન, એલ આઈ ઓ એન, એનો ઉચ્ચાર બોલાય છે લાયન. લાયન એટલે ગુજરાતી અર્થ એનો થાય છે સિંહ. કયો અર્થ થાય છે? સિંહ. હવે આપણે જોડકા જોડવાના છે. શું જોડવાનું છે? જોડકા. જો નમૂના મુજબ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. આપણે જોડકા જોડવાના છે. આપણને ગુજરાતી નામ આપેલું છે ને, એની સામે ઉચ્ચાર લખેલું છે. જુઓ, પહેલાં હું તમને ગુજરાતી નામ કહું. પોપટ, ચકલી, વાઘ, ઘોડો અને ઊંટ, આ ગુજરાતી નામ આપેલા છે. તો આપણે શું કરવાનું છે? એની સામે એનો ઉચ્ચાર લખવાનો છે, એટલે કે જોડવાનો છે. જોડકા છે એટલે જોડવાના છે. તો જુઓ, પોપટ છે તો પેરોટ. શું કહેવાય? ઉચ્ચાર શું બોલાય? પેરોટ. પોપટ એટલે પેરોટ. પછી છે ચકલી, તો સ્પેરો. તો ચકલીને કોની સાથે જોડવાનું છે? સ્પેરો. એનો ઉચ્ચાર થાય છે સ્પેરો. સ્પેરો એટલે ચકલી. એ જ રીતે જુઓ વાઘ. વાઘ એટલે ટાઈગર. ટાઈગર એટલે વાઘ. અને વાઘનો ઉચ્ચાર થાય છે ટાઈગર. એ જ રીતે જુઓ ઘોડો, તો હોર્સ. હોર્સ એટલે ઘોડો, બરાબર. ઘોડાનો અંગ્રેજી ઉચ્ચાર આપણે બોલીએ છીએ હોર્સ. એ જ રીતે છે ઊંટ, તો કેમલ. કેમલ આપણે કહીએ છીએ ને, કેમલ. કેમલ એટલે ઊંટ. તો ઊંટનો અંગ્રેજી ઉચ્ચાર થાય છે કેમલ. એ જ રીતે આપણે બીજા નંબરના જોડકા જોઈએ. હવે એમાં આપણે સ્પેલિંગ છે. પહેલાં આપણે જોયું કે ગુજરાતી હતા, એની સામે આપણે અંગ્રેજીના અર્થ જે હતા, ઉચ્ચાર એ જોવાના હતા. અને હવે જે જોવાનું છે એ શું જોવાનું છે? તો સ્પેલિંગ સાથે આપણે જોડવાનું છે. ગુજરાતી છે અને એને આપણે સ્પેલિંગ સાથે જોડવાનું છે. તો ભૂંડ, કૂતરો, કાગડો, રીંચ અને બિલાડી. તો હવે જો પહેલાં છે ભૂંડ, તો ભૂંડ, ભૂંડનો આપણે ઉચ્ચાર કરવો હોય તો થાય પીગ. તો સ્પેલિંગ ક્યાં છે? આ રહ્યું પી આઈ જી, પીગ. પીગ એટલે ભૂંડ. હવે જો કૂતરો, તો કૂતરાને આપણે ઉચ્ચારમાં બોલવું હોય તો શું બોલીએ? ડોગ.
એનો ઉચ્ચાર થાય ડોગ. તો જો એનો સ્પેલિંગ છે ડી ઓ જી ડોગ, ડોગ એટલે કૂતરું. એ જ રીતે કાગડો, તો અહીંયા જો ક્રો, સી આર ઓ ડબલ્યુ ક્રો, ક્રો એટલે કાગડો. એ જ રીતે છે રીંચ, બી ઈ એ આર બેયર, બેયર એટલે રીંચ. હવે છે બિલાડી, બિલાડીને આપણે ઉચ્ચાર કરવો હોય તો કેવી રીતે કરીએ, કેટ. તો આ રહ્યું સ્પેલિંગ સી એ ટી, કેટ, કેટ એટલે બિલાડી. તો એ રીતે આપણે આનો ઉચ્ચાર કરીએ છીએ અને એને અંગ્રેજીમાં આ રીતે લખાય છે. તો આ હું જે તમને પીડીએફ મોકલું એ તમારે ફોલ લાઈનની નોટમાં લખી લેવાનું છે અને તૈયાર પણ કરી લેવાનું છે. આપણે આવતા તાસમાં નવું યુનિટ ભણીશું, આ યુનિટ આપણે અહીંયા પૂરું થાય છે બરાબર. એટલે પ્રાણીઓ અને પક્ષીઓ એ જે આપણું યુનિટ હતું એ અહીંયા પૂરું થાય છે અને આગળ આપણે નવા તાસમાં નવું યુનિટ ચાલુ કરીશું. ત્યાં સુધી તમારે આ લખી અને તૈયાર કરી લેવાનું છે બરાબર બાળકો. તો આવતા તાસમાં આપણે ફરી મળીશું. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.